અમારા ઘરમાં રિપેર કામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે. કામ પર આવતા રસ્તામાં ટાયર પંચર થયું, એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઇલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘરે મૂકવા ગયો. રસ્તામાં એ પણ એક પણ શબ્દ બોલ્યો નહીં. અને અમે તેના ઘરે પહોંચ્યા ત્યારે એણે કહ્યું, ઘરમાં થોડી વાર આવો ને, મારા પત્ની અને બાળકો તમને મળીને આનંદ થશે. ઘરમાં દાખલ થતાં પહેલા નાના ઝાડ પાસે રોકાયો. બંને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એના બે બાળકોને એ વાલથી ભેટ્યો અને પત્નીને પણ ચુમ્મી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી ના શક્યો. મેં એને પૂછ્યું, ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા? અરે હા, આ ઝાડ તો મારા મનની ખીટી છે. હું કામે જાઉં ત્યાં કોઈને કોઈ તકલીફ તો આવવાની, પણ એક વાત તો નક્કી કે ઘરે મારા બાળકો અને પત્નીને એની સાથે સી લેવા દેવા. એટલે જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉ છું. સવારે કામ પર જતા આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘરી ખરી સવારે ત્યાં હોતી પણ નથી. શું તમને પણ નથી લાગતું આપણે પણ જિંદગીમાં આવી એક મનની ખીટી રાખવી જોઈએ? સાચું ને?